ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિએશનના નવા પ્રમુખ તરીકે દિનેશ કાર્યાની વરણી કરવામાં આવી છે. ટી ટ્રેડર્સ એસોસિએશન છેલ્લા 44 વર્ષથી અસ્તિત્વમાં છે. દિનેશભાઈ કાર્ય છેલ્લા ઘણા સમયથી ચાની ભૂકીના વેપાર સાથે સંકળાયેલા છે. અગાઉ તેઓ 2 વર્ષ સુધી સુકાની પદ સંભાળી ચૂક્યા છે, ત્યારે ફરી એકવાર તેમને પ્રમુખ પદ સોંપવામાં આવ્યું છે. આ તકે દિનેશભાઈ કાર્યાએ અબતક સાથેની વાતચીતમાં આગામી સમયનું વિઝન મૂક્યું હતું. ભારતભરનું સૌથી મોટામાં મોટું એસોસિએશન એટલે કે જે પ્રદેશ લેવલનું અમારું સંગઠન હોય એમાં ભારત આખામાં 44 વર્ષ જૂનું એસોસિએશન અને ભારતભરની અંદરનું મોટામાં મોટું એસોસિએશન જેની અંદર 800 મેમ્બર સંખ્યા ધરાવતું અને આ એસોસિએશનનું પોતાનું પ્રિમાઇસિસ છે આશ્રમ રોડ ઉપર અને આ જે વડીલોએ સ્થાપના કરેલી 1976ની અંદર જેની પરંપરા નિભાવવાનો મને તક મળી છે તો ગયા વખતે પણ હું આ એસોસિએશનના પ્રમુખ તરીકેની મારી જવાબદારી હતી 2 વર્ષ અને આ વર્ષે અમારી જે 34 જણાની કારોબારી હતી એ ગત 8 દિવસ પહેલાં ચૂંટણી થઈ અને ગઈકાલે અમદાવાદ ખાતે આશ્રમ રોડ ખાતે અમારું જે મુખ્યાલય છે ત્યાં એ કારોબારીની મિટિંગ થઈ એમાં 22 મેમ્બર ટોટલ હાજર રહેલા અને એમાંથી સર્વસંમતિથી એક જ અવાજે મારા નામની દરખાસ્ત થઈ અને મને બિનહરીફ તરીકે ચૂંટ્યો. હું પહેલાં તો એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું આપના માધ્યમથી. અને આ એસોસિએશન એ પ્રકારનું છે કે જેની અંદર દર 3 મહિને આ તમારા લોકોનું એટલા માટે વાત કરું કે કલરફુલ અંક અમારો બહાર પડે છે કે જે અમારું પોતાનું મેગેઝિન એક બહાર પડે છે ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિએશન દર 3 મહિને અને વર્ષોથી પરંપરા છે જેની અંદર ચાના ન્યૂઝ અત્યારની પરિસ્થિતિ આવનારા દિવસોમાં શું પરિસ્થિતિ થશે આની બધી ડિટેલ અમારા અંકની અંદર અમે અમારા મેમ્બરને ફ્રી ઓફ આપીએ છીએ. ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ પદે દિનેશભાઈ કારિયાની વરણી કરવામાં આવી છે. તો ખાસ આપણી સાથે દિનેશભાઈ કારિયા ઉપસ્થિત છે, સીધા જ એમની સાથે વાત કરીએ. દિનેશભાઈ, સૌપ્રથમ તો અભિનંદન આપને અબતકવાદી પાઠવું છું કે તમને પ્રમુખ પદે તમારી વરણી કરવામાં આવી છે. ખાસ શું કહેશો, પ્રમુખ પદે હવે બિરાજમાન છો, શું આગામી દિવસોનું વિઝન રહેશે આપણું? આખા ભારતભરની અંદર જે મોટી સંખ્યા ધરાવતું ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિએશન અને સૌથી જૂનામાં જૂનું એટલે કે 44 વર્ષ જૂનું આ પ્રદેશનું સંગઠન છે ઇન્ડિયા લેવલનું અને આ સંગઠનની અંદર ગયા વખતે પણ ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ તરીકેની મારી 2 વર્ષની જવાબદારી હતી અને આ વર્ષે સર્વસંમતિથી ફરી વખત મને 2 વર્ષ માટે પ્રમુખપદની જવાબદારી અમારા કારોબારી સભ્યએ આપી છે. આ બધાનો હું હૃદયથી પહેલાં તો આભાર માનું છું. સાથોસાથ આવનારા દિવસોમાં જે કાંઈ અમારે પેન્ડિંગ રહેલા કામો છે, જે કાંઈ નવીનીકરણ કરવાનું હોય, નાના મોટા સુધારા વધારા હોય, આ બધું અમારું પ્રાધાન્ય રહેશે. પહેલાં જે છેલ્લા 7-8 મહિનાથી આ કોવિડને કારણે કોઈ કામગીરી એવી થઈ શકી નથી એને ધ્યાનમાં લઈને આવનારા દિવસોમાં પહેલું પ્રાધાન્ય એ હશે. દિનેશભાઈ, ખાસ જે રીતે વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે ચાનું ઉત્પાદન આ વખતે ક્યાંક ઓછું થયું છે, તો હવે ચાની જે ચુસ્કી છે એ કડવી ન થાય તેના માટે આપણી શું વિઝન રહેશે, શું તૈયારીઓ છે આપણી? ચાનું ઉત્પાદન ઓછું પણ થયું છે અને હાલની જે પરિસ્થિતિ ચાની છે એની અંદર હું તમારી આગળ થોડીક વાત કરું તો જે રીતે કોરોનાના કારણે પણ થોડીક મુશ્કેલી વધી હતી અને સાથોસાથ તે આસામમાં પૂર હોનારત પણ બહુ થયેલી અને ક્રોપ ખૂબ ઓછો થયેલો એના કારણે થોડો ચાના ભાવની અંદર ઉછાળો આવેલ છે. ચાની ચુસ્કી કડવી નહીં થાય, મીઠી જ થશે, પણ થોડોક ટાઈમ સુધી આપણે આ બધું બેર કરવું પડશે. આવનારા દિવસોમાં સરસ બીજી રીતે વ્યવસ્થા થશે એવી મને ખાતરી છે, પણ હાલના તબક્કે આ વર્ષે તો આપણે શક્યતા બહુ ઓછી છે ભાવનું લેવલ નીચું જવાની, કારણ કે હવે સિઝનને 2 મહિના 1.5 મહિનો બાકી રહ્યો છે. તમને બધાને થોડો ખ્યાલ આપી દઉં કે ડિસેમ્બર મહિનામાં 15-20 તારીખથી ગાર્ડનો બંધ થઈ જતા હોય છે અને માર્ચમાં ખુલતા હોય છે. હવે ડિસેમ્બરને રિયાજ અત્યારે ગણીએ તો 2 મહિના મેક્સિમમ 15 તારીખને, તો એને ધ્યાનમાં રાખીને અત્યારે કોઈ લાંબો ફેરફાર થાય એવું હું નથી માનતો. દિનેશભાઈ, ખાસ આપ રાજકોટથી છો અને રાજકોટની પ્રજા સ્વાદરસિક પ્રજા છે અને એમાં પણ વાત જ્યારે ચાઈની ચુસ્કીની હોય તો ગમે ત્યાંથી સમય કાઢીને લોકો ચાઈની ચુસ્કી માટે ઊભા રહી જતા હોય છે. ખાસ અલગ અલગ પ્રકારની ચા રાજકોટવાસીઓને મળી રહે તે માટે કેવા પ્રયત્નો રહેશે આપ? આપણે કાઠિયાવાડી છીએ, ખાસ તો રાજકોટ કાઠિયાવાડી. આપણો ટેસ્ટ છે ને એ કડક અને મીઠો ટેસ્ટ છે. આપણી આખી
પરિસ્થિતિ જુદી છે રાજકોટની. ગામે ગામે અલગ 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 ટેસ્ટ હોય છે. દાખલા તરીકે આપણે અહીંયા કડક મીઠી પીએ, એમ અમદાવાદ સાહેબ તમે જાઓ તો થોડી માઇલ્ડ ચા પીવાય, અહીંયા મમરી ચા પીવાય, અહીંયા ભૂકી ચા પીવાય. આ બધા અલગ અલગ ટેસ્ટ છે. હવે તો હું તમને કહું ઓર્ગેનિક એટલું આવી ગયું છે, ગ્રીન ટી છે, ગ્રીન ટીની અંદર ફ્લેવર ટી છે, વ્હાઇટ ટી છે. હવે લોકો બહુ પોતાની હેલ્થ કોન્સિયસથી પણ ગ્રીન ટી પીવે છે. પણ ગ્રીન ટીની અંદર મારે તમને એટલું કહેવાનું કે ગ્રીન ટી છે ને એ ઓરિજિનલ ગ્રીન ટી પીવાનો આગ્રહ રાખો, જે અમારે ત્યાંય મળે જ છે. ગ્રીન ટી છે ને ઓરિજિનલ મોંઘી આવશે, પણ જો તમે હેલ્થ પર્પઝથી પીતા હો તો ઓરિજિનલ પીઓ, કે જેથી કરીને તમારા પેટમાં જે ગ્રીન ટી જાય છે એ તમને અસર કરે. ખાસ ગ્રીન ટીની જ્યારે વાત આપણે કરતા હોય તો ગ્રીન ટી ખરેખર આ ઓરિજિનલ ગ્રીન ટી છે એ જાણવા માટે શું સૌથી મહત્વપૂર્ણ બાબત? જાણવા માટે તો બીજું કાંઈ નથી કરવાનું હતું. જે પત્તું હોય છે એ સનથી સૂકવાતું હોય છે, એટલે કે નેચરલ કોર્સમાં પત્તું સુકાય અને બહાર આવે એને ગ્રીન ટી કહે છે. કે જેની અંદર અત્યારે આપણે જે સીટીસી ચા પીએ છીએ એની અંદર શું કરે, પત્તુંને લે, પત્તાને ક્રશ કરે, ક્રશ કરીને હીટિંગ કરે, હીટિંગ કરીને ગ્રેડિંગ કરે. એ મશીન પદ્ધતિ છે આખી. આની અંદર મશીનનો ક્યાંય ઉપયોગ નથી થતો. માત્ર પત્તાને સનથી સૂકવવામાં આવે છે અને એના જે કણ છે એની અંદરની જે તાકાત છે એ એમાં ને એમાં રહે છે. જે તમે પત્તું જેવું તમે કપમાં નાખો છો એ ગ્રીન ટી, અને માથે ગરમ પાણી રહ્યો, ભેગું પત્તું ખુલી જાય અને એનો ક્રશ જે છે એ પાણીમાં આવી જાય, એ પાણી એટલે કે ગ્રીન ટી તમે પીઓ, એટલે તમને આ બધા ફાયદાઓ થતા હોય છે. દિનેશભાઈ, અંતિમ પ્રશ્ન પૂછવા માંગીશ કે જે રીતે હવે પ્રમુખ પદ તમને મળ્યું છે, સમગ્ર ગુજરાતના ટી ટ્રેડર્સના હવે તમે પ્રમુખ છો, તો ઉપભોક્તાથી માંડીને વેપારી અને ઉત્પાદકથી માંડી વેપારી અને ઉપભોક્તા સુધી શું વિઝન રહેશે ભવિષ્યનું આપણું? આવનારા દિવસોની અંદર ટી ટ્રેડની અંદર ઘણા બધા ચેન્જીસો આવશે જ. કારણ કે જે રીતે અત્યારે ભાવની સમસ્યા છે એને ધ્યાનમાં લઈને રિટેલરોએ પોતાનું મન વ્યવસ્થિત કરવું પડશે, હોલસેલરોએ કરવું પડશે. કારણ કે જ્યારે એક ચીલો બદલતો હોય, જ્યારે એક આખી બ્રોડ લાઇનમાંથી મીટર ગેજમાંથી બ્રોડ લાઇનમાં જાય છે એવી સ્થિતિમાં આપણે અત્યારે છીએ. અને ખાસ હું તમને એક મારે પોતાનું જે વાત છે એ મારે તમને કરવાની છે કે મારે અમારે જે અત્યારે જે અમારી જે કમિટી છે એની અંદર અમારા ચાર ઉપપ્રમુખ છે. એની અંદર એક ઉપપ્રમુખ છે અમારા અમદાવાદથી, દાખલા તરીકે એ અમારા ભાઈ અજયભાઈ શેઠ છે. બીજા ઉપપ્રમુખ છે જૂનાગઢથી, કમલભાઈ સેજપાલ છે. ત્રીજા ઉપપ્રમુખ અમારા ગોધરાથી છે, અતુલભાઈ પટેલ. એના પછી અમારા એક છે કનુભાઈ ભાવસાર, એ મહેસાણાથી ઉપપ્રમુખ છે. એવી રીતે ચાર સહમંત્રી છે અમારા. એ ચાર સહમંત્રીની અંદર કનૈયાલાલ ભાવસાર છે અમદાવાદથી, હર્ષદભાઈ પિંડારિયા છે પાટણથી, મનીષભાઈ પટેલ છે હિંમતનગરથી, અને મનોજભાઈ ઉનડકટ છે રાજકોટથી. અને મંત્રી તરીકે નીરજભાઈ પટેલ બરોડા, આણંદ. એટલે આ આખી અમારી ટીમ છે 10 જણાની, જે અમે ગઈકાલે આખી નક્કી કરી. આપના માધ્યમથી હું જણાવવા માગું છું. ચોક્કસ, ચાની ચુસ્કી હંમેશા